ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર નંબર વન લેક્ચર નંબર થર્ટી ટુમાં લાસ્ટ એક્ઝામ્પલ જોવાનો છે એટલે કે ચેપ્ટર નંબર વનનો લાસ્ટ એક્ઝામ્પલ જોવાનો છે ઓકે આ લાસ્ટ એક્ઝામ્પલ જે છે એ કંઈક આ રીતે છે એન અર્લી મોડલ ફોર એન એટમ કન્સિડર ટુ હેવ પોઝિટિવલી ચાર્જ પોઈન્ટ ન્યુક્લિયસ ઓફ અ ચાર્જ ઝેડી હવે જરા સમજો આપણા પાસે જે છે એકસો છે એટમિક મોડલ છે હવે એઝ અ એટમિક મોડલની વાત કરીએ તો તમે એટમ જે છે એને કઈ રીતે કન્સિડર કરો છો તો આ જે તમારો એટમ જે છે એ એટમમાં તમને સેન્ટરમાં ધ્યાન રાખજો એટમના સેન્ટરમાં તમને ન્યુક્લિયસ મળશે અને ન્યુક્લિયસ હેવ અ પોઝિટિવ ચાર્જ ધેટ ઇઝ અ પ્લસ હેડી હવે એટમ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય તો એનો મતલબ કે એનો જે આ જે રિમેનિંગ ક્લાઉડ જે છે આ જે રિમેનિંગ ક્લાઉડ છે એના ઉપર ચાર્જ કેટલો હશે એટલે કે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરીએ ટોટલ ચાર્જ હા સપોઝ આપણે ટોટલ ચાર્જ વાત કરીએ તો ટોટલ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ટોટલ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો થશે માઇનસ ઝેડી થશે કેમ કેમ કે એટમ જે છે એ ઇલેક્ટ્રિકલી શું છે ન્યુટ્રલ ની ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એટલે જેટલો એનો પોઝિટિવ ચાર્જ હોય એટલો શું હોય નેગેટિવ ચાર્જ હોય સરાઉન્ડેડ બાય અ યુનિફોર્મ ડેન્સિટી ઓફ નેગેટિવ ચાર્જ ટુ અ રેડિયસ આર એટલે આનું રેડિયસ તમને કેટલું આપેલું છે રેડિયસ તમને આપેલું છે કેપિટલ આર આપેલું છે ઓકે સો વોટ વી હેવ ટુ ફાઇન્ડ હિયર ધ એટમ એઝ હોલ ઇઝ અ ન્યુટ્રલ ફોર્થ ઇઝ મોડલ વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફીલ એટ અ ડિસ્ટન્સ આર ફ્રોમ ધ ન્યુક્લિયસ હવે એટ અ ડિસ્ટન્સ આર ફ્રોમ ધ ન્યુક્લિયસ એટલે તમે એવું કહી શકો કે અહીંયા જે આર જે છે એ કેપિટલ આર કરતાં લેસ બી હોઈ શકે અને બીજી વસ્તુ એ કે અહીંયા જે તમારો સ્મોલ આર જે છે એ કેપિટલ આર કરતાં શું હોઈ શકે ગ્રેટર બી હોઈ શકે સો વી હેવ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફીલ ફોર અ લેસ લેસ ડિસ્ટન્સ ઓર ફોર અ ગ્રેટર ડિસ્ટન્સ લેસ ડિસ્ટન્સ મીન્સ ઇનસાઇડ ધ સ્વીયર એન્ડ અ ગ્રેટર ડિસ્ટન્સ મીન્સ આઉટસાઇડ ધ સ્વીયર હવે લેસ ડિસ્ટન્સ માટે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ હા લેસ ડિસ્ટન્સ માટે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો ફર્સ્ટ આપણે લેસ ડિસ્ટન્સ માટે લઈએ એટલે ફર્સ્ટ આપણે લઈ લઈએ આર લેસ દેન કેપિટલ આર માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ હવે આના માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો અકોર્ડિંગ ટુ ધ ગોસ લો હા અકોર્ડિંગ ટુ ધ ગોસ લો આપણે શું રાઈટ ડાઉન કરી શકીએ તો ફાઈ ઇક્વલ ટુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ સિગ્મા ક્યુ એટલે કે ટોટલ ચાર્જ ડિવાઇડ બાય આપણે શું લખી શકીએ એપ્સેલોંગ ઝીરો જો ફાઈ ઇક્વલ ટુ શું છે સિગમા ક્યુ ડિવા ડીવાઈડ બાય શું છે એપ્સેલોંગ ઝીરો છે હવે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઇક્વેશનની વાત કરીએ તો વેક્ટર ઈ ડોટ શું આવે વેક્ટર એ બી આવશે સો વેક્ટર ઈ ડોટ વેક્ટર એ ઇક્વલ ટુ શું થશે સિગ્મા ક્યુ અપોન શું આવશે એપ્સેલોંગ ઝીરો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને એરિયલ વેક્ટરની ડાયરેક્શન શું હશે તો સપોઝ એમ સમજી લઉં કે આપણે અહીંયા સ્મોલ આ ડિસ્ટન્સનું આપણે એક શું લઈએ સ્વીયર કન્સિડર કરીએ બરાબર આ એક સ્મોલ આ ડિસ્ટન્સનું આપણે શું કન્સિડર કરીએ સ્વીયર કન્સિડર કરીએ હવે આ જે સ્વીઅર જે છે એમાં સપોઝ આ પર્ટિક્યુલર પોઈન્ટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડીલી શું હોય આઉટવર્ડ હોય બરાબર ને એરિયલ વેક્ટર બી જે છે એ સરફેસને તો શું હોય પરપેન્ડિક્યુલર હોય એટલે એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ એરિયલ વેક્ટર આ રીન અ સેમ ડાયરેક્શન ને આ અ સેમ ડાયરેક્શન હોય તો ઠીટાની વેલ્યુ કેટલી થશે તો ઠીટાની વેલ્યુ ઝીરો થશે એટલે લેફ્ટ સાઈડની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ વેક્ટર ઈ ડોટ વેક્ટર એ જો કરીએ તો થશે ઇએ કોસ ઝીરો શું થશે ઈ શું થશે કોસ ઝીરો ઇક્વલ ટુ શું થશે સિગ્મા ક્યુ અપોન શું થશે એપ્સિલોંગ ઝીરો કોસ ઝીરોની વેલ્યુ જરા ધ્યાન આપજો કોસ ઝીરોની વેલ્યુ જે છે એ શું છે વન એટલે અહીંયા રહી જશે ઈ એ ઇક્વલ ટુ થઈ જશે સિગમા ક્યુઅપોન એપ્સિલોંગ ઝીરો હવે એરિયલ વેક્ટરની વાત કરીએ તો સ્ફિયર બરાબર એરિયલ વેક્ટ એરિયાની વાત કરીએ તો અહીંયા એરિયા જે છે એ કોનો કોનો એરિયા છે તો આપણે એવું કહી શકીએ સ્ફિયરનો છે એરિયા ઓફ અ સ્ફિયર એરિયા ઓફ અ એરિયા ઓફ અ શું આવશે સ્ફિયર ને એરિયા ઓફ અ સ્વીયરની વાત કરીએ તો એનું ઇક્વેશન છે ફોર પાય આર સ્ક્વેર બરાબર મતલબ કે સ્મોલ આર છે સ્મોલ આર છે એટલે શું આવશે ફોર પાય સ્મોલ આર સ્ક્વેર આવશે રાઇટ ઓકે સો ઈ બરાબર ઇ અને આની વેલ્યુ આવશે ફોર પાય આર આવશે ફોર પાય શું આવશે સ્મોલ આર આવશે ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન શું આવશે એપ્સિલોંગ ઝીરો હવે સિગ્મા ક્યુ મીન્સ ટોટલ ચાર્જ ટોટલ ચાર્જ ઇનસાઈડ ધ સ્ફિયર ઓફ અ રેડિયસ સ્મોલ આર તો સ્મોલ આર જે સ્વીયરનું રેડિયસ છે એમાં ટોટલ ચાર્જ કેટલો હશે તો આપણે એવું કહી શકીએ જરા સમજો બરાબર આપણે સપોઝ આ રીતે આપણું બરાબર કેપિટલ આર રેડિયસનું સ્વીયર છે બરાબર એમાં જો ચાર્જ ચાર્જ ઓફ આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે માઇનસ ઝેડી છે બરાબર માઇનસ ઝેડી છે હવે મારે સ્મોલ આ ડિસ્ટન્સ માટે જોઈએ તો સ્મોલ આ ડિસ્ટન્સ માટે કેટલો હશે તો સમજો બરાબર એક તો તમને ન્યુક્લિયસમાં પ્લસ ઝેડી મળશે પણ તમારે આ જે રિમેનિંગ જે આટલો જે એરિયા છે એમાં ઇલેક્ટ્રોન કેટલો હશે એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો હશે એ ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે હવે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ તો સમજજો આ જે હોલ સ્વીયર છે હં હોલ સ્વીયર છે એના ઉપર નેગેટિવ ચાર્જ કેટલો છે માઇનસ ઝેડ હવે સમજો આપણે એવું કહી શકીએ કે ફોર બાય થ્રી પાય આર ક્યુબ બરાબર ફોર બાય થ્રી પાય આર ક્યુબ દેટ ઇઝ ધ વોલ્યુમ ઓફ ધ સ્વીયર ઓકે સો ફોર બાય થ્રી પાય આર ક્યુબ વોલ્યુમ વોલ્યુમ હેવ અ ચાર્જ વોલ્યુમ હેવ અ ચાર્જ वॉल्यूम है अ चार्ज नहीं करिए तो है चार्ज माइनस जेडी है अ चार्ज ऑफ इलेक्ट्रॉन हाँ है अ चार्ज ऑफ इलेक्ट्रॉन देट इज माइनस जेड इ तो आप फाइंड आउट को फोर बाय थ्री पाय स्मोल आरक्यूब देर फोर द फोर बाय थ्री पाय आरक्यूब वोल्यूम हैविंग अ चार्ज वॉल्यूम हैविंग अ चार्ज તો વોલ્યુમ હેવિંગ ચાર્જ કેટલો આવશે તો ફોર બાય થ્રી પાય આરક્યુબ ઉપર જશે ને કેપિટલ આરક્યુબ ક્યાં જશે નીચે એટલે ફોર બાય થ્રી પાય આરક્યુબ બરાબર નીચે આવશે ફોર બાય થ્રી પાય કેપિટલ આર का એટલે સોરી ફોર બાય થ્રી પાય સ્મોલ આર ઉપર ને કેપિટલ આર નીચે ને મલ્ટિપ્લાય થશે માઇનસ ઝેડ થશે હવે આ રીતે કેલ્ક્યુલેશન કરો તો ફોર બાય થ્રી પાય કેન્સલ આઉટ થઈ જશે તો રહી ગયું શું તો રહી જશે સ્મોલ

બરાબર ને બીજું તમારી આવશે ઇલેક્ટ્રોન ડેન્સિટી બરાબર ઇલેક્ટ્રોન શું આવશે ડેન્સિટી આવશે ઓકે ન્યુક્લિયસની વાત કરીએ તો એના ઉપર ચાર્જ હતો ઝેડી ને ઇલેક્ટ્રોન ડેન્સિટીની વાત કરીએ તો એનો ચાર્જ હતો માઇનસ આર અપોન કેપિટલ આરક્યુબ ઇન્ટુ શું હતું ઝેડી જો ઝેડી ઝેડી જો કોમન કાઢી નાખીએ તો રહી જશે વન માઇનસ આરક્યુબ બાય કેપિટલ આરક્યુબ ઇન્ટુ ઝેડી ને આ તમારો ટોટલ ચાર્જ શું થશે સિગ્મા ક્યુ થશે હવે જે આપણે કન્ટિન્યુ જે બરાબર શું હતું કેલ્ક્યુલેશન હતું ત્યાં ઉપર આવીએ ઇલેક્ટ્રિક ફીલ એ હતું એની જગ્યાએ આપણે વાઇટ ડાઉન કરેલું હતું ફોર પાય આર સ્ક્વેર સિગ્મા ક્યુની જગ્યાએ હવે રાઇટ ડાઉન કરીએ વન માઇનસ સ્મોલ આરક્યુબ બાય કેપિટલ આરક્યુબ ઇન્ટુ શો આવશે ઝેડી બરાબર અને ડિવાઇડ બાય શું આવશે એપસી ઝીરો આવશે ડિવાઈડ બાય શું આવશે એપસી ઝીરો ઓકે ચાલો તો ઇક્વલ ટુ આપણું ઇક્વેશન શું બનશે તો e ઇક્વલ ટુ આપણું ઇક્વેશન બનશે 1 ઓપોન ફોર પાય એપ ઝીરો આ ફોર નીચે જિયા કર્યો ઓકે ઇન્ટુ વન શું જશે r² સ્ક્વેર બી થશે બરાબર બીજું વન માઇનસ સ્મોલ બાય કેપિટલ r³ ઇન્ટુ શું લખાશે ઝેડ લખાશે હવે આ જે વન r² છે એમાં r² ને જો આપણે અંડર મલ્ટીપ્લાય કરી નાખીએ તો શું થશે વન ઓપોન ફોર વન ઓપોન શો થશે આર સ્ક્વેર વન ઓપન આર સ્ક્વેર અંડર મલ્ટિપ્લાય થાય તો આર સ્ક્વેર આર સ્ક્વેર કેન્સલ આઉટ થશે તો આરક્યુબની જગ્યાએ અહીંયા આર આવશે ઇન્ટુ શું આવશે કેપિટલ આરક્યુબ ઇન્ટુ શો આવશે ઝેડ ઇ સો ધેટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફીલ ઇન સાઇડ ધ સ્પિયર ઓફ અ રેડિયસ કેપિટલ આર બરાબર એના માટે આઈરો આટલી વેલ્યુ આવશે હવે આ તમારું ઓનલી ઇનસાઇડ ઓફ ધ સ્વીયર માટે થયું કોના માટે થયું ઇનસાઇડ માટે હવે સપોઝ એમ સમજી લઉં કે જો તમારે આઉટસાઇડ માટે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો બરાબર આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તો એમાં ટોટલ ચાર્જ જો આપણે ફાઇન્ડ આઉટ કરવા જોઈએ તો ન્યુક્લિયસનો ચાર્જ પ્લસ ઝેડી છે અને બરાબર ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે માઇનસ ઝેડી છે તો એમાં સિગ્મા ની વેલ્યુ કેટલી આવશે ઝીરો જો સિગ્મા ક્યુની વેલ્યુ ઝીરો આવે તો ધ્યાન રાખજો ફ્લક્ષ ઇક્વલ ટુ સિગ્માં ક્યુ અપોન એપ્સિલોંગ ઝીરો છે એટલે ફ્લક્ષ ઇક્વલ ટુ બી શું આવશે ઝીરો ફ્લક્ષ ઇક્વલ ટુ શું છે ઇ એ ઈ એ ઇક્વલ ટુ ઝીરો થશે ધેરફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ ટુ બી શું આવશે ઝીરો તો જરા ધ્યાન રાખજો કે આરની વેલ્યુ જે છે સ્મોલ આરની વેલ્યુ બરાબર ગ્રેટર ઓર ઇક્વલ ટુ આર હશે તો ટોટલ ચાર્જ ઓફ ધ સ્વીયર કેટલું થશે ઝીરો ને ટોટલ ચાર્જ ઓફ ધ સ્વીયર જો ઝીરો થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી શું થશે ઝીરો થશે ઓકે ને આ જે તમારું આન્સર આવશે એ કોના માટે આવશે ઇનસાઈડ માટે આવશે હવે જરા ખાસ એક વખત ધ્યાન આપજો કે ઇનસાઇડ ધ ચાર્જ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યો બરાબર ખાસ ધ્યાન રાખજો ઇનસાઈડ ધ ચાર્જ આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કર્યો તો આ જે આપણું જે હોલ વોલ્યુમ છે ફોર બાય થ્રી પાય આર ક્યુબ એમાં ચાર્જ કેટલો છે માઇનસ ઝેડી તો આ જે સ્મોલ નું વોલ્યુમ સ્મોલ નો જે સ્વીઓનું વોલ્યુમ છે ફોર બાય થ્રી પાય આર ક્યુબ એમાં કેટલો નેગેટિવ ચાર્જ હશે તો એ આપણે ફાઇન્ડ આઉટ કરી રહ્યો સ્મોલ r ક્યુબ બાય કેપિટલ r ક્યુબ માઇનસ ઝેડી બરાબર ને બીજી વસ્તુ ન્યુક્લિયસમાં તમને પ્લસ ઝેડી ચાર્જ તો મળશે જ બરાબર પ્લસ ઝેડી ચાર્જ મળશે જ તો ટોટલ ચાર્જ કેટલો થશે તો ન્યુક્લિયસનો પ્લસ ઝેડી ને સ્મોલ આર જે વોલ્યુમવાળો જે છે એનો કેટલો કેપિટલ આર ક્યુબ સોરી સ્મોલ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુ માઇનસનો થશે ઝેડ પછી આ બંનેનો શું કરવો પડશે ટોટલ સમ કરવો પડશે ઓકે અને બીજું અહીંયા એરિયલ વેક્ટર બી તમારે ધ્યાન રાખવાનું છે કે એરિયલ વેક્ટર એરિયલ વેક્ટર એ જે છે ધેટ ઇઝ ધ એરિયા ઓફ ફિયર ઓફ અ રેડિયસ સ્મોલ આર ને એનું તમારો એરિયા કેટલો થશે ફોર પાય આર સ્ક્વેર તો એ રીતે એ મળશે આ રીતે તમને સિગ્મા ક્યુ મળશે ને આ બધી વેલ્યુ મૂકતા આપણને શું મળશે ઈ મળશે ઇલેક્ટ્રિક ફિલ ઇનસાઈડ ઓફ ધ સ્ફિયર ને સરફેસ પર કે ની વાત કરીએ તો એની વેલ્યુ કેટલી આવશે ઝીરો કેમ કે ટોટલ ચાર્જ ઇનસાઇડ ધ સ્ફિયર બરાબર કેટલો છે ઝીરો છે એટલે ફ્લક્સ બી ઝીરો આવશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ શું આવશે ઝીરો આવશે સો આઈ હોપ બરાબર આ રીતે આ જો તમને ન્યુમેરિકલ ખબર પડે તો આપણા એક્ઝામ્પલ બુકના એક્ઝામ્પલ બધા કમ્પ્લીટ થાય છે એટલે હવે પછીના નેક્સ્ટ વિડીયો આપણા એક્સરસાઇઝના આવશે આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય